ધોરણ 9 વિષય કમ્પ્યુટર પાઠ 6 ઉબુન્ટુ લિનક્સ નો પરિચય એમાં આપણે સ્વાધ્યાય જોઈએ એમાં પહેલો પ્રશ્ન યુનિક્સ સિસ્ટમ નો વિકાસ કયા સ્થાને કરવામાં આવ્યો હતો એનો જવાબ આવે છે એ 8080 બેલ લેબોરેટરીઝ બીજું મલ્ટિક્સ નું પૂર્ણ સ્વરૂપ શું છે તો કે જવાબ આવશે ડી મલ્ટીપ્લેક્સ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્યુટિંગ સર્વિસ ત્રીજું યુનિક્સના વિકાસ દરમિયાન કઈ કમ્પ્યુટર રમત બનાવવામાં આવેલી તો જવાબ આવશે બી સ્પેસ ટ્રાવેલ ચોથું યુનિક્સનું પૂરું નામ શું હતું તો જવાબ આવશે યુનિક્સ પાંચમું ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનની શરૂઆત કોણે કરી હતી તો જવાબ આવશે બી રિચાર્ડ સ્ટોલમેન છઠ્ઠું ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા દર્શાવવામાં આવેલ સ્વતંત્રતાઓમાં નીચેનામાંથી શેનો સમાવેશ ન કરી શકાય તો જવાબ આવે છે એ પ્રોગ્રામને તમે દૂર કરવાની સ્વતંત્રતા ત્યારબાદ સાતમું જીએનયુનું પૂર્ણ સ્વરૂપ કયું છે તો કે જીએનયુ ઇઝ નોટ યુનિક્સ આઠમું લિનક્સની કર્નલ વિકાસ કોણે કર્યો હતો જવાબ આવે છે એ લિનક્સ ટોરવાલ્ડ નવમું લિનક્સનું પૂર્ણ સ્વરૂપ જણાવો તો કે લિનક્સ ઇઝ નોટ યુનિક્સ દસમું નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ પીસી માટેની મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ નથી તો જવાબ આવે છે સી એપાસ અગિયારમું ઉબુન્ટુ લિનક્સ નીચેનામાંથી કયા વિતરણ પર આધારિત છે જવાબ આવે છે એ ડેબિન યુનિક્સ લિનક્સ જીએનયુ લિનક્સ ત્યારબાદ બારમું વિન્ડોઝ આધારિત ઉબુન્ટુના ઇન્સ્ટોલનું નામ જણાવો તો એનું જવાબ આવે છે એ WUBU તેરમું ઉબુન્ટુમાં વધારાના સ્ટોરેજ સાધનના ઉપયોગ પહેલા શું જરૂરી છે તો જવાબ આવે છે એ હયાત ડિરેક્ટરીમાં તેનો માઉન્ટ કરવા 14મું વિન્ડોઝનો લોગો ધરાવતી કીને લિનક્સમાં શું કહે છે કીબોર્ડમાં જે વિન્ડોની કી આવે ને એની વાત કરે છે તો એને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં સુપર કી કહે છે 15મું એક પછી એક ખુલેલી વિન્ડોમાં જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો કે અલ્ટર સાથે ટેબ અલ્ટર પ્લસ ટેબ 16મું ટેક્સ્ટ સ્થિતિમાં શરૂ કરી શકાતા ગ્રાફિક ઇમ્યુલેટરને શું કહે છે જવાબ આવે છે ડી વર્ચ્યુઅલ એટ ટર્મિનલ ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ